નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 9 રમતો આપણે અત્યાર સુધી 8 ભણી ગયા હવે ભણીશું આજે 9મો પાઠ રમતો તો રમતો તો કેટલી તમે રમ્યા હશો તો રમતો આપણા દેશમાં પણ રમાય છે અને બહારના દેશોમાં પણ રમાય છે તે તમે જાણતા હશો તમે ટીવીમાં પણ રમતો દેખતા છો તો આપણે એ રમતો વિશે શીખીએ અહીં કેટલીક રમતોના ચિત્રો આપેલા છે દરેક ચિત્ર ઓળખી રમતનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો અહીં આપણને બોક્સમાં નામ આપ્યા છે તે આપણે વાંચીશું અને એ કઈ ખાલી જગ્યામાં આવશે એ ચિત્ર જોઈને આપણે લખીશું પહેલું આપ્યું છે ખોખો ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ ચેસ ચેસને શતરંજ પણ કહેવાય કબડ્ડી બાસ્કેટબોલ હોકી કેરમ ટેબલ ટેનિસ તો આપણે અહીંયા પહેલી રમત ચિત્રમાં કઈ આપી છે હોકી તો હોકી આપણી ભારતની રાષ્ટ્રીય રમત છે એમાં કેટલા ખેલાડીઓ હોય તમે નહીં જાણતા હોય જાણો છો કેટલા ખેલાડીઓ હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં કેટલા ખેલાડીઓ હોય 11 હોકીમાં 11 ખેલાડીઓ વડે રમાય છે હોકી અને બોલ હોય છે જે વધારે બોલ આગળ જાય એ ને વધારે અંક મળે છે જેને વધારે અંક મળે એનો વિજય ગણાય એ હોકી આવી રીતે રમાય 2 નંબર કબડ્ડી તો કબડ્ડીમાં કેટલા ખેલાડીઓ હોય તમે કબડ્ડી રમ્યા છો હે તો કબડ્ડીમાં કેટલા ખેલાડીઓ હોય 7 ખેલાડીઓ હોય અને 3 ખેલાડીઓ વધારાના હોય કબડ્ડીમાં બોલવાનું કબડ્ડી બોલવાનું જો મો બંધ થવું જોઈએ નહીં કબડ્ડીમાં પકડવા આવે બધા ત્યાં સુધી મનમાં પણ કબડ્ડી બોલવું પડે તમે બોલવાનું બંધ કરી દેવ તો આઉટ થઈ જાવ 3 નંબર ક્રિકેટ તો તમે ટીવીમાં જોતા જ હશો ભારતના પાકિસ્તાનની ક્રિકેટ આવે એટલે લોકો બધાય જોવા લાગે ટીવીમાં ત્યાં તો ભારત પાકિસ્તાનની ક્રિકેટ છે તમે પણ પપ્પા મમ્મીના જોડે જોતા જ હશો ટીવીમાં ક્રિકેટ તો ક્રિકેટ રમતા પણ હશો ક્રિકેટ તો તમારો ફેવરેટ રમત છે એટલે તમે ક્રિકેટ તો જોતા જ હશો તો ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય 11 ક્રિકેટ બધા દેશોમાં રમાતી રમત છે 4 નંબર કેરમ તો તમે ઘરમાં રમતા જ હશો આ કેરમ કેવી રમત છે ઘરમાં રમાતી તો તમે કેરમ તો રમતા જ હશો કેરમ તમે બે વ્યક્તિઓ રમી શકો છો કેરમ તમે ઘરમાં રમતા જ હશો ને મમ્મી મને કેરમ લઈ આલો એટલે તમે કેરમ વિશે તો જાણતા જ હશો કે કેરમ કેવી રીતે રમાય 5 નંબર ખોખો તો ખોખોમાં તમે શું કરો છો આપણી સ્કૂલમાં પણ ખોખો રમાડે છે કેવી રીતે રમાય એ તમને ખબર હશે ચાર ફૂંટનું અંતર રાખીને બેસાડવામાં આવે છે ખોખોમાં તો ખોખોમાં કેટલા ખેલાડી હોય 9-9ની 2 ટીમ પાડવામાં આવે છે ખોખોમાં આગળ 6 નંબર ચેસ શતરંજ રમતમાં ચેસમાં શું બુદ્ધિનો ઉપયોગ જોઈએ એ ચાર વ્યક્તિઓ વચ્ચે આ રમત રમાય છે જે વધારે બુદ્ધિશાળી હોય એ જીતી શકે આ રમત એટલે શતરંજમાં બુદ્ધિનો ઉપયોગ કરવો પડે 7 નંબર બેડમિન્ટનમાં કેટલા ખેલાડીઓ હોય 4 બેડ અને મિન્ટન બોલ અને બેડ હોય એ ચાર ખેલાડીઓ વચ્ચે રમવામાં આવે જે વધારે મારે એના અંક વધારે આવે જેના એ વિજય થાય એટલે આ રમત પણ તમે તો નહીં રમ્યા હોય તમે ટીવીમાં તો દેખતા જ હશો બેડમિન્ટન ને આ રમતનું નામ પણ તમે સાંભળેલું હશે એ ચાર વ્યક્તિઓ વચ્ચે રમાય છે 8 નંબર બાસ્કેટ આપેલું છે તમને ચિત્રમાં અને આ બોલ આપેલો છે જે વધારે વાર બાસ્કેટમાં બોલ નાખે એ જીતે અહીંયા બાસ્કેટ અને બોલ કેટલા વચ્ચે રમાય છે 5 ખેલાડીઓ વચ્ચે આ રમત રમાય છે
આગળ નંબર છે 9 શું આપ્યું છે વોલીબોલ વોલીબોલ તો વોલીબોલ કેટલા ખેલાડીઓ વચ્ચે રમાય છે આ વોલીબોલ ક્યાંથી સ્ટાર્ટ થયું હતું કયા દેશમાંથી વોલીબોલ સ્ટાર્ટ થઈ હતી રમત રમવાની અમેરિકામાં ઈસવીસન 1895 માં આ રમતની શરૂઆત અમેરિકામાં થઈ હતી વોલીબોલ એ 10 વ્યક્તિઓ વચ્ચે રમાતી રમત છે 10 વ્યક્તિ એટલે ખેલાડીઓ ખેલાડી પણ કહેવાય એ વોલીબોલ જે વધારે બોલ મારે એને જીતી જાય જેના અંક વધારે આવે જીતે એ તો તમને ખબર જ હશે આપણે સ્કૂલમાં પરીક્ષા લેવાય જેને માર્ક્સ વધારે આવે એ પહેલો નંબર આવે એવી રીતે જ આમાં પણ જે વધારે ગુણ લાવે એ પહેલો નંબર જીતી જાય એવું આવે વોલીબોલ 10 નંબર ફૂટબોલ ફૂટ એટલે ન બોલ ફૂટબોલ એટલે કેવી રીતે રમાય પગ વડે મારવાનો ફૂટબોલ બોલને મારવાનું ફૂટબોલ તમે રમતા જ હશો નહીં તમે ફૂટબોલ તો લાવ્યા જ હશો ઘરે અને ઘરમાં તમે બહાર બધા છોકરાઓ ભેગા થઈને રમતા જ હશો ફૂટબોલ આગળ નંબર છે 11 ટેબલ ટેનિસ બે વ્યક્તિઓ વચ્ચે પણ રમાય છે અને 4 વ્યક્તિ વચ્ચે પણ રમી શકાય છે એમાં થોડું અંતર રાખીને તમે 4 ખૂણાએ 4 જણા રમી શકો છો ટેબલ ટેનિસ ટેબલ પર ટેનિસ એટલે મેં અંદર બોલ ટેનિસ વડે અહીંયા પેલા ગોળ હોય ને કાણું ત્યાં જવા દેવાનું ટેબલ ટેનિસમાં ટેબલ ઉપર જ રમવાનું આવે અને ટેનિસમાં આપણા ભારતની સાનિયા મિર્ઝા ટેનિસ રમત રમે છે એ પ્રથમ આવી હતી ટેનિસ માટે સાનિયા મિર્ઝાનું નામ વખણાય છે તમે જાણતા હશો સાનિયા મિર્ઝાને તો ટેનિસમાં કેટલા ખેલાડીઓ હોય છે આ તમને દેખાય છે ને 1 2 3 4 ખેલાડીઓ હોય છે ટેનિસમાં તો આપણે અહીંયા રમતો વિશે શીખ્યા તમે રમતો અમુક નહીં જાણતા હોય એ રમતો વિશે આપણે આ પાઠમાં ભણ્યા તો આપણે કઈ કઈ રમત આવે તો ચિત્રમાં પહેલું ચિત્ર શું છે 1 નંબરમાં શું આવશે હોકી તો અહીંયા ખાલી જગ્યામાં આપણે લખીશું હોકી 2 નંબર આ કબડ્ડી મેં કીધું હતું ને કબડ્ડીમાં પકડે તો 2 નંબર ખાલી જગ્યામાં શું આવશે કબડ્ડી 3 નંબર તો આ તો તમે ચિત્ર જોઈને જ ખબર પડી ગઈ હશે કે અહીંયા શું લખવાનું તો અહીંયા લખવાનું ક્રિકેટ 4 નંબર આ તો તમને ખબર જ છે કે ઘરમાં આર્ય રમત રમાય છે તો 4 નંબરમાં શું આવશે કેરમ 5 નંબર આ તો તમે સ્કૂલમાં રમ્યા હતા આપણે તો અહીંયા આવશે ખોખો 6 નંબર ચેસ આ મેં તમને સમજાવ્યું કે અહીંયા કઈ રમત આવે એ ખાલી જગ્યામાં લખશું ચેસ 7 નંબર બેડમિન્ટન 8 નંબરમાં શું આવશે બાસ્કેટબોલ બાસ્કેટનો બોલ દેખાય છે ને બાસ્કેટબોલ અહીંયા વોલીબોલ દેખાય છે ને બોલ તો અહીંયા આવશે 9 નંબર વોલીબોલ 10 નંબરમાં બોલ અને પગ વડે મારે છે જો એટલે આને કહેવાય ફૂટબોલ 11 નંબર ટેબલ અને ટેનિસ ટેબલ ટેનિસ 11 નંબરમાં ખાલી જગ્યામાં શું આવશે ટેબલ ટેનિસ 12 નંબર ખાલી જગ્યા મેં તમને સમજાવ્યું કે અહીંયા 12 નંબરમાં શું આવશે ટેનિસ અહીંયા આપણો પાઠ પૂરો થાય છે અને સામાન્ય જ્ઞાનની નોટમાં તમારે લેસન લખવાનું છે અહીંયા આ બોક્સ લખવાની જરૂર નથી પાઠનું હેડિંગ મારવાનું પાઠ 9 રમતો અહીંથી લખવાનું તમારે ચિત્રો દોરવાના નથી 1 થી 12 નંબર કરીને હોકી કબડ્ડી ક્રિકેટ કેરમ ખોખો ચેસ બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ ફૂટબોલ ટેબલ ટેનિસ ટેનિસ આ બધું લખવાનું બરોબર સારા અક્ષરે લખવાનું આવજો વિદ્યાર્થી મિત્રો